નિહાળીએ એક પહોળા મોંવાળી બોટલ છે તેના મુખ પાસે કાગળનો ડૂચો મૂકીએ છીએ હવે ફૂંક મારતા કાગળનો ડૂચો બોટલની બહાર નીકળી જશે આવું શા માટે થતું હશે અહીં જ્યારે આપણે પહોળા મોઢાની બોટલમાં ફૂંક મારીએ છીએ ત્યારે તેના મુખ પાસે હવાનું દબાણ ઘટે છે જેના કારણે બોટલની અંદર રહેલી વધારે દબાણવાળી હવા બોટલના મુખ પાસેથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે પરિણામે તેમાં રહેલ કાગળના ટુકડાનો ડુચ્ચો બહારની તરફ ફેંકાય છે હવે આવો જ એક બીજો વીરિયો નિહાળીએ બે ફૂલાવેલા ફુગ્ગા વચ્ચે જગ્યા છે બંને ફુગ્ગાઓની વચ્ચે ફૂંક મારતા ફુગ્ગાઓ નજીક આવે છે આવું શા કારણે થતું હશે આ પ્રવૃત્તિમાં પણ પ્રથમ પ્રવૃત્તિની જેમ જ બંને ફુગ્ગાઓની વચ્ચેથી ઝડપથી હવા પસાર થાય છે જેના કારણે તેમની વચ્ચે હવાનું દબાણ ઘટે છે પરિણામે બંને ફુગ્ગાઓ એકબીજાની નજીક આવે છે હવે આવો જ એક ત્રીજો વિડીયો પણ આપણે નિહાળીએ આ કાગળની પટ્ટી છે તેના છેડા પાસે ફૂંક મારતા હવા સીધી લીટીમાં ગતિ કરે છે અને કાગળની પટ્ટી ઉપરની તરફ આવે છે આવું શા કારણે થતું હશે અહીં પણ અગાઉની બંને પ્રવૃત્તિની જેમ જ ફૂંક મારવાથી કાગળની પટ્ટીને લંબ દિશામાં હવાની ઝડપ વધે છે જેના કારણે ઉપરના ભાગે હવાનું દબાણ ઘટે છે આ સંજોગોમાં નીચે રહેલી વધારે દબાણવાળી હવા ઉપર તરફ જવાનો પ્રયત્ન કરે છે પરિણામે કાગળની પટ્ટી પણ ઉપરની તરફ ઊંચકાય છે આપણે આ ત્રણેય પ્રવૃત્તિઓના આધારે નિષ્કર્ષ પર આવીએ છીએ કે કોઈ સ્થાન પાસે હવાની ઝડપ વધવાથી તે સ્થાને હવાનું દબાણ ઘટે છે હવા જ્યારે ગતિમાં આવે ત્યારે તેને પવન કહે છે હવા હંમેશા વધારે દબાણવાળા વિસ્તારથી ઓછા દબાણવાળા વિસ્તાર તરફ ગતિ કરે છે જેમ દબાણનો તફાવત વધારે તેમ હવાની ગતિ વધારે